નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે પાઠ. તો ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. વિજયનગરના બ્રાહ્મણો ધનના ખૂબ લોભી હતા. તેઓ કેટલીક વખત રાજાની ઉદારતાનો કોઈને કોઈ બહાને ખોટો લાભ લઈ લેતા હતા. એક દિવસ રાજાએ એમને પૂછ્યું, પુરોહિતજી, મારા માતાજી મૃત્યુ પામ્યા ત્યારે એમણે અંતિમ સમયે કેરી ખાવાની ઈચ્છા જાહેર કરી હતી, પરંતુ એમની એ ઈચ્છા ત્યારે અમે પૂરી કરી શક્યા નહોતા. શું હવે એવો કોઈ ઉપાય છે કે એમના આત્માને શાંતિ મળે? પુરોહિતજીએ કહ્યું, મહારાજ, જો આપ 108 બ્રાહ્મણોને સોનાની એક એક કેરી દાનમાં આપો તો આપની માતાના આત્માને જરૂર શાંતિ મળશે. બ્રાહ્મણોને આપેલું દાન મૃતાત્મા સુધી પહોંચી જાય છે. બધા જ બ્રાહ્મણોએ એકી અવાજે આ વાતને વધાવી લીધી. વાત માન્ય રાખી દરેક બ્રાહ્મણને સોનાની 108 કેરીઓ દાનમાં આપી. બ્રાહ્મણો તો સોનાની કેરીઓ મેળવી ખુશ થઈ ગયા. બ્રાહ્મણોએ કરેલા કપટની ખબર ચતુર તેનાલી રામને જ્યારે પડે ત્યારે ખૂબ જ ગુસ્સે થયો. એક મહિના પછી તેનાલી રામના માતાજી મૃત્યુ પામ્યા. ત્યારે તેનાલી રામે એ જ સોનાની કેરીનું દાન લેનારા 108 બ્રાહ્મણોને બોલાવ્યા. પોતાના ઘરમાં એમને બેસાડી દરવાજા બંધ કર્યા. પછી પોતાના નોકરોને કહ્યો, જાઓ આગમાં ધગધગતા લોખંડના ગરમ ગરમ સળિયા લઈ આવો અને આ બધા જ બ્રાહ્મણોને પીઠ પર દામ આપો. મકરો તરત જ લોખંડના ગરમ સળિયા લઈ આવ્યા અને બ્રાહ્મણોને પકડી પકડી દામ આપવા લાગ્યા. બ્રાહ્મણોની તો હાલત ખરાબ થઈ ગઈ. એક બ્રાહ્મણે કહ્યું, તેનાલી રામ, આ બધું શું છે? અમારી સાથે આવો વર્તાવ શા માટે? ચતુર તેનાલી રામે શાંતિથી કહ્યું, હે બ્રાહ્મણ દેવ, મારા માતાજી હાથ પગના સાદાના દુખાવાને કારણે તેમજ પીઠના દુખાવાના કારણે ખૂબ જ દુઃખી હતા, દુઃખથી પીડાતા હતા. મૃત્યુ પામતી વખતે તેમની એવી ઈચ્છા હતી કે એમને જ્યાં જ્યાં દુખાવો થાય છે ત્યાં ત્યાં એમના શરીરે દામ દેવામાં આવે, પરંતુ એમની એવી ઈચ્છા અમે પૂરી કરી શક્યા નહોતા. હવે જ્યારે મહારાજની માતાજીની કેરીની અધૂરી ઈચ્છા બ્રાહ્મણોને સોનાની કેરી આપવાથી પૂરી થાય, તો મારી માતાજીની અધૂરી ઈચ્છા પણ બ્રાહ્મણોને દામ દેવાથી જ પૂરી થાય ને? હવે મારે માતાજીના આત્માને જરૂર શાંતિ મળશે. જ્યારે રાજાએ આ વાત સાંભળી ત્યારે ચતુર તેનાલી રામને બ્રાહ્મણોને પાઠ ભણાવવાની યુક્તિ જોઈને હસી પડ્યા. તો બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.